નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગણિત ગમતનો અભ્યાસ કરવાનો છે. તમે જોયું કે પ્રકરણ 3 આપણું ચાલી રહ્યું છે આપો અને લો. એમાં આજે આપણે આગળ બીજી પણ સરવાળાની કેટલીક અલગ અલગ રીત જોવાની છે. ચાલો આપણે જોઈએ. હવે એમાં જુઓ, આપણે પેજ નંબર 33 સુધી કરેલું છે, એમાં પણ આપણે એક રીત જોઈ હતી. હવે એનાથી એક અલગ રીત છે જે હવે પેજ નંબર 34 પર છે. હવે પેજ નંબર 34 પર જુઓ તો તેમાં આવ્યું છે, હવે કહો કે તમે એને બીજી રીત કઈ રીતે કરશો. હવે આપણે એને બીજી રીતે કરવાનું. એક રીત આપણે શીખી ગયા કે કઈ હતી, કે તમને આવો આપેલો હતો 26 વત્તા 43. તો 26 વત્તા 43 આવ્યું હતું. તો 26 ના બે ભાગ પાડ્યા હતા 20 વત્તા 6, એટલે 26. અને પછી બીજો ભાગ પાડ્યો 40 નો, 40 વત્તા 43. આ રીતના ભાગ પાડેલા હતા. અને પછી આ બે નો સરવાળો કર્યો, એટલે બંને નો સરવાળો કેટલો થયો 60. અને પછી આ બંને નો સરવાળો કર્યો 9. તો આ રીતે. અને પછી એ બે નો સરવાળો, હવે એ રીત તો આપણે શીખ્યા. હવે એનાથી એક અલગ બીજી રીત છે. Yeah.
56 માં 56 જ ભોગવવાના રહેશે પછી અહીંયા જો 56 એના એ જ ભેગા વત્તા 20 છે તો 20 ના બે ભાગ કરવાના તો 20 વત્તા 1 20 વત્તા 1 એટલે 21 તો એ જ રીતે હવે 56 હવે એમાં શું કહે 56 તો 56 માં કેટલા 1 ઉમેરવાના 56 માં 1 ઉમેરી એટલે આપણે મળશે 57 57 વત્તા 20 ના 20 56 હવે 57 માં 20 ઉમેરી
રીતના કરેલો 7 7 ને 5 7 8 9 10 11 અને 12 ભેગા કરીને આવી કરીને અથવા તો તમે ભેગા કરીને કરી શકો છો હવે અહીંયા આવશે 12 અહીંયા 12 જવાબ આપો આવ્યો તો 12 નો બગડો આવશે વધી 1 તો 6 ને 2 કેટલા થયા 6 ને 2 7 ને 8 અને વધી 1 એટલે 9 જવાબ મળશે 12 એ જ રીતે 6 7 ને 8 8 ને 8 7 7 ને 5 12 તો 128 જવાબ આવી ગયો હવે તમારે ગ્રુપ કાર્યમાં આ બે પેજ ઘરે લખવાના છે 34 અને 35